વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે અભ્યાસ કરવાનું છે ઉદાહરણ નંબર 9.9 નું. ઉદાહરણ નંબર 9.9 ની અંદર શું છે, એમની અંદર આપણને એવું કીધું છે, આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિબિંબનું સ્થાન મેળવો. રચના આપણને કંઈક આવી આપી છે, એમની અંદર તમે જોઈ શકો છો કયા કયા લેન્સ છે અને હું થોડીક સમજૂતી આપી દઉં તમને. તો પ્રથમ લેન્સ તમને આપેલો છે બહિર્ગોળ લેન્સ છે. બીજો જે લેન્સ આપેલો છે તમારો સમતલ અંતર્ગોળ કહેવાશે. તમને દોસ્તો અંતર્ગોળમાં ખબર છે, અંતર્ગોળ લેન્સ જે છે એ અંતર્ગોળ લેન્સની જો હું રચના બતાવું અહીં આકૃતિમાં, તો એ રચના તમારી કંઈક આ ટાઈપની હશે. સોરી, અંતર્ગોળ લેન્સની જો રચના જો કરીએ તો એ રચના કંઈક આ ટાઈપની હોય. પણ જો આ લેન્સને વચ્ચેથી આપણે એમ કટ મારી દેશું સીધી, તો એની એક સપાટી સમતલ હશે અને બીજી જે સપાટી છે એ આ રીતના કર્વ હશે. બરાબર, એ તમને એ બતાવેલું છે સમતલ અંતર્ગોળ લેન્સ. અને ત્રીજો લેન્સ જે મૂકેલો છે એ ફરી પાછો બહિર્ગોળ લેન્સ છે. તમારે પ્રતિબિંબનું સ્થાન મેળવવું છે. તો પ્રતિબિંબનું સ્થાન મેળવવા માટે પહેલા તમે વસ્તુને ક્યાં ગોઠવી છે, તો વસ્તુને તમે મૂકેલી છે પ્રથમ લેન્સથી 30 સેન્ટીમીટરના અંતરે. એની કેન્દ્ર લંબાઈ ક્યાં છે, તો કે 10 સેન્ટીમીટર. બરાબર, પ્લસ 10 સેન્ટીમીટર છે. અને એની મદદથી તમને પ્રતિબિંબ જે મળે છે એ પ્રતિબિંબ તમે મેળવી લો, તો એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કાર્ય કરશે. બીજા લેન્સ વડે એનું પાછું પ્રતિબિંબ મેળવીએ એ ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કાર્ય કરશે. તો પ્રથમ લેન્સ વડે કેટલા અંતરે પ્રતિબિંબ રચાય છે એની ગણતરી આપણે સાદા સૂત્ર પ્રમાણે કરી દીધી છે. સીધું આપણે લેન્સનું સૂત્ર મૂકી દીધું છે. આ લેન્સના સૂત્રની અંદર ખાલી વેલ્યુ આપણે એડ કરવાની છે, પણ ખાસ સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લેવાની છે. વસ્તુ અંતર તમારું થઈ જશે નેગેટિવ. વસ્તુ અંતર નેગેટિવ, કેન્દ્ર લંબાઈ જે છે એ બહિર્ગોળ લેન્સ માટે પોઝિટિવ. એ બંને મૂકી, બંને વસ્તુને મૂકી અને એમાંથી તમે 1/V ને કરતા બનાવી દો, એટલે તમારું પ્રતિબિંબ અંતર મળી ગયું 15 સેન્ટીમીટર અંતર. મતલબ એવો થયો કે આપણું જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ એ બહિર્ગોળ લેન્સથી પ્લસ 15 છે, એટલે આ બાજુના ભાગ પર અહીંયા કઈ રચાતું હોવું જોઈએ. કેમ, તો કે અહીંયા તમે જોઈ શકો આ 5 સેન્ટીમીટર છે અને પેલું 10 સેન્ટીમીટર છે, એટલે ટોટલ થઈ ગયું 15 સેન્ટીમીટર. અહીંયા જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે, એટલે કે સમતલ અંતર્ગોળ લેન્સ છે એના માટે વસ્તુ તરીકેનું કાર્ય કરશે. તો જો એ વસ્તુ તરીકેનું કાર્ય કરતો હોય તો એના માટે આપણે એનું પ્રતિબિંબ અંતર મેળવવાનું થશે. ચાલો, એનું પ્રતિબિંબ અંતર મેળવવા માટે ખાસ તમને ખબર પડવી જોઈશે, અહીંયા તમારે ડાયરેક્ટ આ 15 સેન્ટીમીટરનો ઉપયોગ નથી કરવાનો દોસ્તો, કારણ કે આ 15 સેન્ટીમીટર જે છે એ તો બહિર્ગોળ લેન્સથી છે. આપણે જે અંતર મેળવવાનું થશે એ અંતર્ગોળ લેન્સથી મેળવવાનું થશે અહીંયાથી. તો આ અંતર કેટલું છે, 10 સેન્ટીમીટર. એટલે તમારા માટે વસ્તુ અંતર થઈ જશે 10, એની કેન્દ્ર લંબાઈ તમને ખબર છે -10. વસ્તુ અંતર +10, કેન્દ્ર લંબાઈ -10 છે, એના ઉપરથી આપણે પ્રતિબિંબ અંતર મેળવી લઈએ. ચાલો, જો એનું પ્રતિબિંબ અંતર મેળવીશું તો એ પ્રતિબિંબ અંતર એનું સાદું પાછું સૂત્ર મૂકીને તમે ગણતરી કરો, તો ગણતરી કરતા તમને જે વેલ્યુ મળે છે એ વેલ્યુ તમારી થઈ જશે ઇન્ફિનિટી. કારણ અહીંયા તમારી પાસે આ 1/u વાળું પદ તમે જોઈ શકો, અહીંયા u તમારે પોઝિટિવ લેવાનો છે. કેમ, કારણ કે આ બાજુના ભાગમાં મળે છે એટલે આપાત કિરણની દિશામાં છે, એટલે પોઝિટિવ. કેન્દ્ર લંબાઈ આવશે એ નેગેટિવ આપી છે, એટલે આ જે -10 છે એ -10 વાળા પદને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો એ થઈ જશે +10, એટલે -10 અને +10 વાળું પદ કેન્સલ થઈ જાય. તો 1/v2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0, અને ઉલટાઈ નાખો તો v2 તમને મળશે કેટલા, તો કે v2 મળે છે ઇન્ફિનિટી. આનો મતલબ એવો થયો કે તમારું બીજા લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ ક્યાં રચાય, અનંત અંતરે. જો એ અનંત અંતરે હોય તો સ્વાભાવિક છે એ ત્રીજા લેન્સ માટે વસ્તુનું કામ આપે, તો વસ્તુ તરીકેનું કાર્ય કરે તો એનું પ્રતિબિંબ ક્યાં મળે,
તો આપણને ખબર છે કે અનંત અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ એ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય. તો લેન્સ એનું મુખ્ય કેન્દ્ર એ કેટલા સેન્ટીમીટર પર હશે? 30 સેન્ટીમીટર ઉપર. તો ફાઇનલી ત્રીજા લેન્સ વડે તમને જે પ્રતિબિંબનું અંતર મળશે એ કેટલા ઉપર હશે? તો 30 સેન્ટીમીટર તમારો આન્સર હશે. ચાલો એના માટે વિચાર દીધું. અહીંયા અનંત અંતરે મળે છે, એ અનંત અંતર જે મળે છે એ બીજા લેન્સ માટે વસ્તુનું કામ કરશે, વસ્તુ તરીકે કાર્ય કરે. તો એના માટેનું કેલ્ક્યુલેશન આપણે સિમ્પલ મૂકીએ અહીંયા. કદાચ તમે આ બધી ગણતરી પણ નથી કરતા, તો તમને ડાયરેક્ટ જ મેં કીધું એ પ્રમાણે અંદાજ હોવો જોઈએ કે જો તમારી પાસે વસ્તુ અનંત અંતરે પડેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે વસ્તુનું પ્રતિબિંબ તમને મળે મુખ્ય કેન્દ્ર F પર. મુખ્ય કેન્દ્ર F કેટલા અંતરે છે? 30 સેન્ટીમીટરના અંતરે રચાય છે. 30 સેન્ટીમીટર છે એટલે તમારો આન્સર સીધો 30 સેન્ટીમીટર થઈ જશે. હવે ઘણી વખત તમારે મિત્રો યાદ રાખવાનું છે, આ જ ક્વેશ્ચનને એમસીક્યુમાં પૂછે છે. જો આ જ ક્વેશ્ચન એને એમસીક્યુમાં પૂછે, આમાં ખાલી ઉપરની વેલ્યુ ચેન્જ કરી નાખે, તો તમારે ખાલી એ જોઈ લેવાનું કે પહેલી બે વેલ્યુ જે છે એ સમાન હોવી જોઈએ પણ એકબીજા કરતા અપોઝિટ. તો તમારો જે આન્સર જે છે એ સીધો તમને મળી જાય. ત્રીજા લેન્સની જે કેન્દ્ર લંબાઈ હોય એ જ તમારો આન્સર થઈ જશે. સપોઝ કે અહીંયા +10 છે એની જગ્યાએ +20 -20, તો સીધું થઈ ગયું તમારો આન્સર. અહીંયા જે આપેલો હોય, ધારો કે 40 હોય તો 40, 50 હોય તો 50 થઈ જશે. થેન્ક યુ.